Hai Sri Monggelam Tordera. Mana nanti baik kapra-kapra berdusang kali dulu. Main saya. Tera di YouTube mele good morning ne jai shri ram shuru karte aaj ka kaam lekar prabhu shri ram ka naam jai shri ram jai shri ram padse ne padai hati hor hor ma nikli gaya se 4 vage cha pani nasto kari nikli gaya se ganthiya patche budu hai lidu se una raju bhai be aila devi shi dime dime agle nai se bada apna manso halin chalo apne mali ve pachi agle se amli kai khabar nahi hove જોયું એવા આગળ શું આવે તો આપણે જો ભાઈ પહેલો ફોરો ખાધો છે બોડી ગામ આપણે નીકળી ગયા હતા ભાઈ 4 વાગે વહેલા એવા બધા બેસી ગયા છે અહીંયા થોડીક આરામ કરવા માટે અમને તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ મોંગલ આઈસ્ક્રીમ મોંગલામ તરધરા તો અહીંથી પછી નીકળી છીએ ધીમે ધીમે હાલીને આગળ અમને તો અત્યારે જો આપણે પાળિયા પહોંચી ગયા હતા વહેલા વહેલા અને આપણે અહીંયા બેઠા હતા ઘડીક અને નાથી ભાઈ કપડા કપડા બધું ચેન્જ કરી લીધું છે નહીં ને કહેશે હવે ધીમે ધીમે હાલવી છે હવે આવશે ભાઈ નળો બધું એવું કહે છે પ્રેઝન બધા હા તો હવે ધીમે ધીમે જઈએ અહીંયા એક બે દુકાન ખુલ્લી છે વચ્ચે તો લેવા નથી નીકળવી ધીમે ધીમે આગળ હાલો આ બધાને નવરાઈ દેવો છે ડેમમાં સમજો આગળથી આમ હાલ્યા જાય છે ને બધા આપડે ધીમે ધીમે આમ તો હાલતા હાલતા બધું કરવી છે આજ તો નતર હાલવાની છે ને ભાઈ મજા આવે છે પીધા વાગે પછી નહીં મજા આવે પછી જોયું જાય હવર હવરમાં કા હવર હવરમાં હાલવાની મજા આવે હવર હવરમાં બહુ હાલવાની મજા આવે હા પછી પછી હાલવાનું ન મજા આવે પછી ન દબાર હોય ને પછી થોડોક તડકો તપે ને એટલે હાલવા મળી તમને પાસે આગળ જોયું ત્યાં મળવી નારાયણના દર્શન કરાવી દો ભાઈ કલ્લે જો ભાઈ જો અમે જે વાયા રાજુભાઈ અહીં આવે છે અડધો ને સૂર્યનારાયણ સનસેટ પણ એક નંબર થઈ ગયો 7 વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે અને આપણો વિડીયો પણ અપલોડ થઈ ગયો છે તો તમને બધા પણ પહોંચી ગયો છે હવે તો હવે ધીરે ધીરે હાલ્યા જઈએ પાછા અહીંયા જો બધું જંગલ જેવો વિસ્તાર છે આ બધું અહીંયા હાલીને જાય છે આપણા ભાઈબંધ બે બાકી જો અહીં બધું જંગલ જેવું છે મજા આવશે ભાઈ હાલો તો એટલે જઈ હવે ટીલા અહીંયાથી તમને મંદિર દેખાતું હશે ભાઈ કે અમારે ત્યાં જવાનું છે અને ત્યાં જઈને થોડો ઘણો આરામ કરવાનો છે સવારના હાલવી છે ઘડીક પોરો ખાઈ ઘડીક હાલવી એવી રીતે કરવી છે અને એન પર બધા પાછા આવે છે હાલી જવું પેલી બાજુથી તો હવે આપણે પોગો દેવા છીએ થોડીક જ વારમાં જો પછી હું તમને દર્શન કરાવું તો આપણે જો આવી ગયા છીએ ઉપર માતાજીના દર્શન કરવા માટે તો તમને બેને પહેલાં દર્શન કરાવી દો ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે ઉપર તો હું અહીંયા સિંહના દર્શન કરાવી દો પહેલાં અને પછી જો ચોંટીલા ચામુંડા માતાજીના દર્શન કરાવી દો અત્યારે તો ચોંટીલા તો હજી આપણે નથી પહોંચ્યા પણ વૈષ્ણવ ગામ આવે છે તો ત્યાં છે ને માતાજીનું મંદિર છે તેના આપણે તમને બધાને દર્શન કરાવી દીધા મેં પણ કરી લીધા છે અને જો બધા વ્યૂ જોવે છે અહીં છે ને પછી અમે ભાઈ નીચે જો અમેથી દાદરા છે અહીંથી ઉપર ચડી જવાનું અને આવું કંઈક મંદિર છે જો માતાજીનું તો અત્યારે જો બધા દર્શન કરી લીધા છે અને હવે તમને હોય છે ને આમ હરખો બરાબર આવતો હોય છે કેમ કે હવે છે ને થોડા ઘણા મોજ મારી ગયા છે પગ ને એવું થોડું ઘણું દુખે છે બહુ વાંધો નથી આવતો અને આ જો ચિરાગભાઈ લસરપટ્ટી ખાય છે હવે અહીંથી હવે ધીમે ધીમે નીચે ઉતરી જાય આમેથી આમે જવાનું છે ને પછી છે ને આરામ કરવાનો છે થોડો ઘણો તો હાલો ફટાફટ છે ને નીચે ઉતરી જાવી અને પછી દર્શનનું ઉપદૂત કરી લીધું છે અને પછી થોડો ઘણો આરામ કરીને પછી પાછા અહીંથી નીકળી જઈશું આપણે બરાબર ને આગળ જવાનું છે હજી ઘણું
આજની હજી એક નળ આવશે આગળ 30 કિલોમીટર 30 કિલોમીટર જેવું કાપવાનું છે ભાઈ હજી. તો હાલો હવે નીકળવી ધીમે ધીમે નીચે ને પછી ત્યાં જઈને થોડો ઘણો આરામ કરી લેવી ને પછી મળીશું તમને. આપણે આવી ગયા છીએ જંગલમાં, જંગલ જો હું તમને દેખાડી દઉં. અહીંથી ઘણી વાર લાગશે અંદરથી બહાર નીકળવા, જો એટલા બધા જાય છે પબ્લિક આપણું આગળ. ને હું ના લગી ભાઈ પાછળ પાછળ હાલ્યા દેવી છું ધીરે ધીરે. નાસ્તો પાણીને એવું બધું થોડું ઘણું કર્યું છે, બબલાને એવું બધું ખાધું છે, હારો લીધું નથી. બાકી જો જઈ છું ધીમે ધીમે હાલી નળમાંથી. હાલો હતો મળી પાછા આગળ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. હેલો ફેમિલી, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પૂજ્ય શ્રી વિજયગીરી બાપુનો આશ્રમ. ત્યાં છે ને આપણે પહોંચી ગયા છીએ શ્રી બાલાજી હનુમાન મિત્ર હનુમાન મંદિર ભાદર નદીના કાંઠે. ભાદર નદીના કાંઠે ભાઈ આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને ભાઈ જો અમે મસ્કાભાઈ છે ને પીરસતા હતા એટલે એને આવું છે ને વળી ગયો. એને મસ્કાભાઈને વળી ગયો ને ત્યાંથી મેં ફોટો પડાવી લીધો ભાઈ. તો જો ભાઈ છે ને અહીંયા સેવા કરવા આવ્યા હતા જો અહીંથી છે ને ઓલા પણ જો એ ભાઈ હાલ્યા જાય છે હવે હળવી હળવી દેખાય છે. અહીંયા જો ભાઈ જાય છે એ ભાઈ આજે સાવ થાકી ગયા હોય એવું લાગે છે મને. તો આપણે છે ને ભાઈ અહીંયા બેઠા છીએ ઘડીક. અને જો બહુ મોટી વિશાળ જગ્યા છે ભાઈ લોકો. તો ઘડીક અહીંયા આપણે બે જણા જો આ ભાઈ વિડીયો બનાવે છે એમ કહે છે. તો આપણે અહીંયા ઘડીક ખુઈ જવી થોડો ઘણો આરામ કરી લઈ અને પછી મળવી તમને બરોબર. ફેમિલી તો જો અત્યારે આપણે ધીમે ધીમે આગળ લઈ આવ્યા છીએ ને જો માછલા બધા હમણાં ભેગા થાય જો થઈ ગયા ને માછલા બધા ભેગા થાય છે ને સેવા મમરા નાખી દીધા છે. જો બધા અહીંયા ઊભા રહી ગયા છે અમુકને નવા જવું છે નથી જવું ને એવું બધું કરે છે. બાજા હું માછલા જો કેટલા બધા છે. તો અત્યારે જો આપણે બેસી ગયા છીએ રફ રસ્તે ઘડી તો છે ને આમ પૂરો ખાવા માટે. તો જો અહીંયા આવું બધું છે રફ રસ્તામાં બેઠા છીએ થાકી ગયા થોડું ઘણું થાક્યા છીએ બહુ નહીં. બાકી જો બેઠા છે થાકી ગયા થાકી ગયા હાવ થોડું ઘણું કે એટલે થોડું ઘણું તો ને એટલે ઓલો પંખો દેખાય ને એને વટીને જવાનું છે. પંખો દેખાય ને વટીને જવાનું છે. તમે મિલનભાઈ નથી થાય નહીં ને હા ભાઈ તો પાવરફુલ છે એને જ કાંઈ ઘટ્યા અમને. જો કેટલી બાટલી પી ગયો 3 બાટલી પી ગયો છે તારે બેઠા બેઠા કાંઈ નહીં. એમાં એવું તો એક પાઉચ બે પાઉચ હતા અને એક બોટલ હતી. એક બોટલ આગળ આપી દીધી મેં અને બે પાઉચ છે એમાંથી એક પાઉચ પીધું છે અને એક છે હવે એમાં 4 બંદા છે અને નળ છે ને ખોપટ નીકળી જવાનું છે એક પાઉચમાં પાણીના પાઉચમાં. તો હવે જોઈ છીએ બરોબર મળી તમને આગળ. હવે કે લીએ લોકો દૂર દૂર તક આતે હે ઓર હમ ભી આ ચુકે હે. આપણે ભાઈ આવી ગયા છીએ ચોંટીલાથી. હવે થોડું ઘણું પણ આગું છે બહુ આગું નથી પણ એ તમને છે ને કાલના બ્લોગમાં જોવા મળશે. કેમ કે છે ને ભાઈ આજે આપણે છે ને જે કેમ્પે રોકાવાનું છે ની અહીંથી કાંક 5 કિલોમીટર જેવું છે. અને જો અત્યારે બધા બેસી ગયા છે વિશાલભાઈની બધા. જો જો પરેશભાઈ આવેલા હવે પવન ચક્કી તો યાર ઠેર ઠેર પવન ચક્કી છે. અને છે ને અહીંયા જો સનસેટ યાર આ દેખાડવાનું હું તમને ક્યાં ભૂલી જાઉં છું મને નથી ખબર. જો ખાલી સનસેટનો વ્યૂ ચેક કરો ગાઈસ. લો લો આવી ગયા છે ભાઈ સાહેબ આપણા ધીરે ધીરે હાલીને. હજી બીજા વાહે આવે છે હાલીને. અને જોઈ લો આવી બધી કેડીઓ છે ને ને હાલવાનું છે. અને જો અહીંયા બધા હાલવા મહિના છે ને પીપળી સ્ટોલ છે. અને આપણે છે ને જો બધા છે ને હોવાની બધી તૈયારી કરી નાખી છે. હવે છે ને ચાર્જિંગ મૂકવા જવાનું છે. અને હવે છે ને આજનો બ્લોગ છે ને અહીંયા સુધી બ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ. પછી નેક્સ્ટ બ્લોગમાં જઈ સુધી બાય બાય ને જય શ્રી રામ. કાલે સવારે આપણે પાછા ચોંટીલા. કાલનો બ્લોગ જોવાનું પણ ભૂલતા નહીં. બાય બાય ને જય શ્રી રામ. બાય બાય.